Okay, while loop. While loop are used in a situation where we do not know the exact number of iteration of loop beforehand. એટલે આપણને ઇનિશિયલી નહીં ખબર હોય કે આપણને લૂપ કેટલી વાર ફરાવવાની છે. ઓકે, હું તમને એનો પ્રેક્ટિકલ બતાવું છું. ધ લૂપ એક્ઝિક્યુટ ઇન અ ટર્મિનેટ ઓન ધ બેઝિસ ઓફ ટેસ્ટ કન્ડિશન. જે કન્ડિશન હશે એના બેઝિસ પર એ આખી એક્ઝિક્યુટ થશે. વાઇલ લૂપ ઇઝ ઓલ્સો નોન એઝ એન્ટ્રી કંટ્રોલ લૂપ. ઓકે, વાઇલ લૂપનું બીજું નામ શું છે? એન્ટ્રી કંટ્રોલ લૂપ. રિમેમ્બર, ધીસ ક્વેશ્ચન ઇઝ નોર્મલી એક્ઝામ ઓરિયન્ટેડ એઝ વેલ એઝ યોર ઇન્ટરવ્યુ ઓરિયન્ટેડ અને આઈટી સ્કિલના બેઝિસ પર તમને યાદ હોવું જ જોઈએ કે વાઇલ લૂપનું બીજું નામ શું છે? તો એન્ટ્રી કંટ્રોલ. કેમ એને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહીશું? તો એન્ટ્રી કંટ્રોલ લૂપ ચેક ધ કન્ડિશન એટ ધ ટાઈમ ઓફ એન્ટ્રી. જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે જે કન્ડિશન ચેક કરી લેશે. ઓકે, ઇફ કન્ડિશન ઓર એક્સપ્રેશન બીકમ ટ્રુ ધેન કંટ્રોલ ટ્રાન્સફર ઇન ટુ ધ બોડી ઓફ ધ લૂપ. ઓકે, એટલે કન્ડિશન સાચી હશે તો જ એ બોડી પાક પર જશે, બાકી નહીં થાય. સિન્ટેક્સ જોઈ લઈએ આપણી. તો પહેલે લખવું પડે વાઇલ, પછી કોઈ કન્ડિશન આવી જશે, પછી આપણે આપવું પડે સ્ટેટમેન્ટ અને ઓવર. રાઈટ, ચલો આપણે પ્રેક્ટિકલી કરીએ. 1 to 10 પ્રિન્ટ કરવાનો પ્રોગ્રામ કરીએ આપણે વાઇલ લૂપની મદદથી. રાઈટ, તો આપણું એડિટર ઓપન કરી દઈએ આપણે, ડેવ સી પ્લસ પ્લસ. સૌથી પહેલા આપણે પ્રોગ્રામમાં કમેન્ટ્સ આપી દઈએ કે આપણે કયો પ્રોગ્રામ કરીએ છીએ. તો આપણે કમેન્ટ આપી દઈએ, પ્રિન્ટ 1 to 10 યુઝિંગ વાઇલ લૂપ. કઈ લૂપથી કરી રહ્યા છે આપણે? વાઇલ લૂપ. ચલો ઇન્ક્લુડ કરાવી દઈએ, હેઝ ઇન્ક્લુડ stdio.h લાઇબ્રેરી ફાઇલ અને હેઝ ઇન્ક્લુડ conio.h સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ એન્ડ કોન્સોલ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ. રિટર્ન 0 લખી દઈએ આપણે. ઇન્ટીજર એનો 1 જેની વેલ્યુ આપણે આપી દીધી 1. આપણે કહી શકીએ ઇનિશિયલાઇઝેશન. વેરિયેબલનું શું કરી દીધું આપણે? ઇનિશિયલાઇઝેશન, જેની વેલ્યુ આપણે શું આપી દીધી? 1. જો આપણે વેલ્યુ નહીં આપતે તો એ કઈ વેલ્યુ ગણતે? ગાર્બેજ વેલ્યુ ગણતે. ગાર્બેજ એટલે ગમે તે હોઈ શકે. ઓકે, પણ આપણે વેલ્યુ આપી દઈએ છે 1. કેમ? તો આપણે 1 to 10 પ્રિન્ટ કરવાનું છે, એટલે આપણે ઇનિશિયલ કેટલાથી કરીએ? 1 થી. હવે આપણે વાઇલ લૂપનો યુઝ કરીએ. તો વાઇલ એનો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 થાય ત્યાં સુધી અંદર લૂપમાં જવું જોઈએ. આને કહેવાય કન્ડિશન. શું કહેવાશે આને? કન્ડિશન. ઓકે, શું કન્ડિશન છે? 1 અંડર, અત્યારે નંબર 1 ની વેલ્યુ 1 છે. હા, 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. હા, એ 10 થી લેસ છે. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? પ્રિન્ટ એફ પર્સન્ટેજ ડી. પણ આ પર્સન્ટેજ ડી કોનો? નંબર 1 નો. રાઈટ, દરેક વખતે નંબર 1 ની વેલ્યુ તો 1 જ રહેશે, મારે એને ઇન્ક્રીમેન્ટ કરાવવું પડે ને. તો આપણી પાસે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. કયો? પ્લસ પ્લસ. મેં તમને આગળ વિડીયોમાં સમજાવેલો જ છે, પ્લસ પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે, જે એક વેલ્યુ ઉમેરે, ને માઇનસ માઇનસ ડિક્રીમેન્ટ ઓપરેટર છે, જે એક વેલ્યુ ઘટાડે. એટલે અહીંયા 1 હતી એની વેલ્યુ, હવે અહીંયા ઇન્ક્રીમેન્ટ થઈને 2 થઈ. અહીંયા પાછું ચેક કરશે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. યસ, તો અગેન 2 પ્રિન્ટ થશે ને અહીંયા પ્લસ પ્લસ થશે, એટલે કેટલું થઈ જશે? 3. આવી રીતે થતા 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 એ ફાઇનલી કેટલું થઈ જશે? 10. 10 લેસ ધન ઓર ઇક્વલ ટુ 10. યસ, અને ફાઇનલી 11 થઈ ગયું. તો હવે કન્ડિશન ખોટી પડશે, એટલે 11 લેસ ધન ઓર ઇક્વલ ટુ 10. નો, 11 ડઝ નોટ લેસ ધન ઓર ઇક્વલ ટુ 10, ઇટ ઇઝ અ ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ 10. એટલે હવે બહાર નીકળી જશે, એટલે પ્રિન્ટ કેટલું થશે? 1 to 10. આપણે આઉટપુટ ચેક કરીએ, પહેલા પ્રોગ્રામને સેવ કરી લઈએ. .c એક્સટેન્શન આપી દઈએ, સૌથી પહેલા પ્રોગ્રામને કમ્પાઇલ કરી લઈએ. ઓકે, આપણા પ્રોગ્રામમાં કોઈ એરર, કોઈ વોર્નિંગ છે નથી, કોઈ એરર નથી, કોઈ વોર્નિંગ નથી. હવે આપણે એનું આઉટપુટ ચેક કરીએ. જો તમે જોઈ શકો છો, 1 2 3 4 5 6 7 8 9. કેની મદદથી? આ કન્ડિશનની મદદથી. સ્ટેટમેન્ટ કેટલી વાર લખ્યું? એક જ વાર લખ્યું. 1 થી 100 પ્રિન્ટ કરાવું છે, અહીંયા 100 કરી દો. જોઈએ આપણે 1 to 100 પ્રિન્ટ થાય છે કે નહીં થતું. ઓકે, આપણે એને કમ્પાઇલ તો કરાવવું પડે ને, તો કમ્પાઇલ કરીએ, હવે એને રન કરાવીએ. જો તમે જોઈ શકો છો, 1 to 100 પ્રિન્ટ થયો. સમજ પડી રહી છે? મેં કેટલી વાર ખાલી સ્ટેટમેન્ટમાં ચેન્જ કર્યું? એક જ જગ્યા પર, અહીંયા જ. રાઈટ, તો આ હતો આપણો સિમ્પલ 1 to 10 નો પ્રિન્ટ કરવાવાળો પ્રોગ્રામ. હું પ્રોગ્રામને એકવાર તમને પાછું સમજાવું છું, તમને સમજ પડી જશે ડેફિનેટલી. જો આપણે શું કર્યું, સૌથી પહેલા નંબર 1 વાળો એક વેરિયેબલ ડિક્લેર કર્યો, જેની ઇનિશિયલ વેલ્યુ કેટલી આપી? 1. સપોઝ આપણે આ ઇનિશિયલ વેલ્યુ નહીં આપતે તો શું થતે? તો ચેક કરીએ આપણે શું થતે. કમ્પાઇલ કર્યું,
प्रोग्राम ने कंपाइल कर दीदा पछि आपरे ने रन करिए तो 0 1 2 3 4 5 6 7 8 9 एंड 10 એટલે નંબર 1 ની ઇનિશિયલ વેલ્યુ દેવસી શું લઈ રહ્યો છે 0 બટ તમે ટર્બો સી એટલે બીજા એડિટર માં યુઝ કરશો તો એ ઇન્ફાઇનાઇટ લેશે એટલે યાદ રાખો આપણે ઇનિશિયલ તો કરવું જ પડે આ આપી થઈ ગઈ કન્ડિશન કન્ડિશન શું આપી નંબર 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 નહીં થાય ત્યાં સુધી આ થઈ ગયું આપણું પ્રિન્ટ સ્ટેટમેન્ટ વાઇલ્ડ લૂપના અંદર આપણે જે પણ લખવું હોય આપણે લખી શકીએ વાઇલ્ડ લૂપના અંદર બીજી વાઇલ્ડ લૂપ પણ લખી શકીએ વાઇલ્ડ લૂપના અંદર ફોર લૂપ પણ લખી શકીએ વાઇલ્ડ લૂપના અંદર ઇફ કન્ડિશન પણ લખી શકીએ આપણે જે સ્ટેટમેન્ટ લખવું હોય આપણે લખી શકીએ આપણે પ્રિન્ટએફ કરાવ્યું શું પ્રિન્ટ કરાવ્યું નંબર 1 હવે નંબર 1 ને પ્લસ પ્લસ કરાવ્યું તો એની ઇનિશિયલ વેલ્યુ 1 હતી પ્લસ થઈને 2 થઈ ગઈ એટલે પાછું ચેક કરે છે કે ભાઈ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 યસ તો અંદર જશે 3 થઈ પાછું ચેક કરશે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 યસ એટલે પ્રિન્ટ થયું એવું થતા થતા એ 10 સુધી ગયું પછી નંબર 1 થઈ ગયો 11 હવે ચેક કરે છે કે ભાઈ 11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 નો તો કન્ડિશન ફોલ્સ થઈ ગઈ તો ફાઇનલી તમારું સ્ટેટમેન્ટ અટકી ગયું ધેટ્સ ઇટ આઈ હોપ સો તમને વાઇલ લૂપમાં ખબર પડી હશે તમે જાતે બી એકવાર પ્રેક્ટિસ કરો અને તમારા માટે એક ટાસ્ક આપું છું વાઇલ લૂપની મદદથી 10 ટુ 1 પ્રિન્ટ કરાવો મેં તમને આ પ્રોગ્રામમાં 1 ટુ 10 પ્રિન્ટ કરાવતા બતાવ્યું તમારે પ્રિન્ટ કરવાનું છે 10 ટુ 1 ઓકે તો એક આ પ્રોગ્રામ તમારે પ્રેક્ટિકલી ટાસ્ક કરવાનો છે બીજો એક પ્રેક્ટિકલી ટાસ્ક કરવાનો છે યુઝર પાસેથી 2 નંબર લેવાના યુઝર પાસેથી 2 નંબર લેવાના સપોઝ યુઝરે નંબર 1 માં આપ્યું 7 યુઝર નંબર 2 માં આપી દે છે 11 તો પ્રિન્ટ થવું જોઈએ 7 8 9 10 એન્ડ 11 યુઝર અહીંયા આપી દે છે 5 અને અહીંયા આપી દે 15 તો પ્રિન્ટ થવું જોઈએ 5 6 7 અપ ટુ 15 આ 2 પ્રોગ્રામ તમારે જાતે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એટલું જાતે પ્રેક્ટિસ કરશો એટલા તમે પ્રોગ્રામમાં આગળ જશો ઓકે તો આ હતું આપણું વાઇલ લૂપ વાઇલ લૂપનું બીજું નામ શું છે એન્ટ્રી કંટ્રોલ લૂપ તો તમને વાઇલ લૂપમાં ખબર પડી જશે હવે આપણે બીજો એક પ્રોગ્રામ જોઈએ જેમાં હશે ડુ વાઇલ લૂપનો યુઝ ઓકે ઓકે આની સાથે તમને એક વસ્તુ સમજાવી દઉં વાઇલ લૂપને એન્ટ્રી કંટ્રોલ લૂપ કહે છે કે એન્ટ્રી ટાઈમ પર જો કન્ડિશન સાચી હોય તો જ અંદર જાય વસ્તુને હું તમને પ્રેક્ટિકલી સમજાવું સપોઝ નંબર 1 ની વેલ્યુ આપી દીધી મેં 100 શું આપી દીધી 100 અહીંયા ચેક થશે 100 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 નો 100 ઇઝ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 એટલે કન્ડિશન અહીંયા શું થઈ ગઈ ફોલ્સ એટલે પ્રોગ્રામ નો આઉટપુટ કઈ નહીં આવે બ્લેન્ક આવશે ચેક કરીએ આપણે કમ્પાઈલ કરી દીધું હવે આપણે એને રન કરાવીએ જો પ્રોગ્રામ નું આઉટપુટ શું આવ્યું બ્લેન્ક એટલે જો આપણી કન્ડિશન ખોટી હોય એન્ટ્રી ટાઈમ પર જ તો અંદર નહીં જાય તો એવી લૂપને કયું કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ રાઈટ પણ જો આ જ વસ્તુ આપણે ડુ વાઇલ લૂપથી કરીશું તો એ વસ્તુ પોસિબલ છે એટલે હું તમને પ્રેક્ટિકલી બતાવું ડુ વાઇલ લૂપ થોડી આપણે એને પહેલે થિયરી સમજી લઈએ